ગુડ મોર્નિંગ મારા વાલા વિદ્યાર્થીઓ, આ વિડીયોમાં આપણે પ્રમેય 10.1 ની વાત કરવાના છીએ. શું છે પ્રમેય 10.1? તો વર્તુળની સમાન જીવાઓ, હવે જીવાઓ શું છે એ મેં ઓલરેડી તમને સમજાવી દીધું છે. વર્તુળના કેન્દ્ર આગળ સમાન ખૂણા આંતરે છે. સિમ્પલ રીતે સમજાવું તો, માની લો કે કોઈ વર્તુળની અંદર બે જીવાઓ આપેલી છે, બંને જીવાઓના માપ સરખા છે, તો એમના દ્વારા કેન્દ્ર આગળ જે ખૂણા બનશે એ બંને ખૂણા સમાન હશે. ચાલો સ્ટાર્ટ કરીએ. સૌથી પહેલું, આપણા પક્ષમાં શું છે? જો આપણે આ પ્રમેયને સાબિત કરવો છે તો આપણા પક્ષમાં શું છે? તો આપણા પક્ષમાં છે મિત્રો કે આપણાને એક વર્તુળ આપ્યું છે, એ વર્તુળનું કેન્દ્ર ઓ છે અને એની બે જીવાઓ છે જે છે એબી અને સીડી, અને બંને સમાન છે, એટલે કે એબી બરાબર સીડી. અને આપણે ચિત્રમાં રજૂ કરી દઈએ તો જો મેં એક સુંદર મજાનું વર્તુળ બનાવ્યું, એનું કેન્દ્ર લઈ લીધું ઓ, બરાબર છે, અને અહીંયા બે જીવાઓ આપેલી છે, કઈ કઈ? એબી અને સીડી, જે બંને સરખી છે, અને એમના દ્વારા વર્તુળના કેન્દ્ર ઓ આગળ બે ખૂણા રચાઈ રહ્યા છે. કહી શકો કયા બે ખૂણા છે? વિચારો ત્યાં સુધી હું સાધ્ય લઈ આવું. તો સાધ્યમાં આપણે શું સાબિત કરવાનું છે? યસ બેટા, એ જ સાબિત કરવાનું છે જે તમે બે ખૂણા વિચાર્યા, ખૂણો એઓબી અને ખૂણો સીઓડી, અને આપણે સરખા કરીને બતાવવાના છે. ઓકે, હવે જેવું તમે આ જોશો એટલે તમને એક અંદાજ તો આવી જ જશે, સાહેબ ચેપ્ટર વર્તુળ, પણ મને તો અહીંયા બે ત્રિકોણ દેખાય છે. અને જો તમને ત્યાં બે ત્રિકોણ દેખાય છે તો આપણે બંને ત્રિકોણને એકરૂપ સાબિત કરતા ત્રિકોણના ચેપ્ટરમાં શીખી ગયા છે. અને એમાં શરતો પણ કેટલી છે? ગણીને 5, બરાબર. એકવાર યાદ કરાવી દઉં, બાખુબા, ખુબાખુ, ખુખુબા, બાબાબા અને કાકબા. 5 શરતનો બેટા તમે ઉપયોગ કરો તો એ 5માંથી કોઈ એક શરતનો ઉપયોગ કરીને તમે આ બે ત્રિકોણને એકરૂપ સાબિત કરી દો. જો આ બે ત્રિકોણ એકરૂપ સાબિત છે થઈ જાય તો એના અનુરૂપ અંગો સમાન સાબિત થઈ જશે. તો ચાલો સ્ટાર્ટ કરીએ. તો આપણી સાબિતી પણ એ રીતે જ શરૂ કરીશું. આપણે બે ત્રિકોણ લઈશું, ત્રિકોણ ઓ એ બી અને ત્રિકોણ ઓ સી ડી. સર, શરૂઆત આ જ કરતા અમને તકલીફ પડે છે. યસ, મારી પાસે ઘણા બધા વિદ્યાર્થીઓની ફરિયાદ છે કે સર આ ત્રિકોણ કેવી રીતે લેવું, કેમ કે અમને એ જ નથી ખબર પડતી. એટલે બહુ સિમ્પલ વસ્તુ છે. જો હું અહીંયા ત્રિકોણ એ ઓ બી લઈ રહ્યો છું તો મારે સામે બીજું ત્રિકોણ કયું લેવાનું? સી ઓ ડી, જોયું, બરાબર છે. અથવા જો હું ત્રિકોણ ઓ એ બી લઈ રહ્યો છું તો મારે સામે ત્રિકોણ લેવાનું ઓ સી ડી, બરાબર. ત્રીજી રીત, જો હું ત્રિકોણ ઓ બી એ લઈ રહ્યો છું તો હું સામે ત્રિકોણ લઈશ ઓ ડી સી. આમાંથી તમે કોઈ પણ ત્રિકોણ લઈને તમે સાબિત કરી શકો છો, યાદ રાખો, બરાબર છે. શરૂઆત તમને, પણ સિક્વન્સ યાદ રાખવાનું. તમે અહીંયા જે રીતે કોઈ ત્રિકોણ નક્કી કરો છો તો અહીંયા પણ એ રીતે જ નક્કી કરવાનું. માની લો કે તમે ક્લોકવાઇઝ ત્રિકોણ નક્કી કરો છો, બરાબર, તો અહીંયા પણ એ જ રીતે તમારે નક્કી કરવાનું છે. તો આ સિક્વન્સ તમારે સમજીને ચાલવાનું છે. અહીંયા મેં ત્રિકોણ ઓ એ બી લીધું છે, તમે ટ્રાય કરો ત્રિકોણ એ ઓ બી અને સી ઓ ડી લઈને, જો શું થાય છે એટલે તમને અંદાજ આવી જશે. ઓકે, ચલો, હવે આ બંને ત્રિકોણમાં પહેલું શું? ઓ એ બરાબર ઓ સી. કેવી રીતે સર? ઓ એ બરાબર ઓ સી, બરાબર છે. બેટા, એક જ વર્તુળની ત્રિજ્યાઓ અને એક જ વર્તુળની જેટલી બી ત્રિજ્યાઓ હોય આ બધી સરખી હોય, આપણે સારી રીતે જાણીએ છીએ. યસ સર, સાચી વાત છે. ઓબી બરાબર ઓડી, એ પણ એક જ વર્તુળની ત્રિજ્યાઓ. હા સર, આ બધા ચારે ચારના માપ સરખા હશે. તો જો બે બાજુઓ તો આપણે સાબિત કરી જ દીધી કોઈ પણ રીતે. હવે જો ત્રીજો અંગ, બંને ત્રિકોણનો અનુરૂપ અંગ જો આપણે સરખો સાબિત કરી દઈએ તો આપણે સાબિત કરી દઈશું કે આ બંને ત્રિકોણ એકરૂપ છે. હવે ત્રીજો અંગ કયો છે? ઓહો, પક્ષમાં જ આપ્યું છે આપણાને. જો પક્ષમાં જ આપણાને કહ્યું હતું કે એબી અને સીડી સરખા છે, બરાબર છે. જો આ બંને સરખા છે તો યાર આ ત્રિકોણના ત્રણ અંગો આપણે સરખા સાબિત કરી દીધા. અને જેવા ત્રણ અંગો સરખા સાબિત કરી દીધા તો એ બંને ત્રિકોણને તમે એકરૂપ પણ સાબિત કરી દીધા. હવે સર અહીંયા એ ત્રિકોણ કયું લેવાનું? તો બેટા અહીંયા જે તમે લખ્યું છે એ જ અહીંયા લેવાનું છે. ત્રિકોણ ઓ એ બી એકરૂપ છે ત્રિકોણ ઓ સી ડી. પણ બહુ મહત્વનું, કયા શરતનો ઉપયોગ કર્યો છે? આ શરત ખોટી લખવાની નથી તમારે, બરાબર, સમજીને લખવાની છે. તમે જો ત્રણે ત્રણ બાજુને તમે સરખી બતાવી તો તમે કઈ શરતનો ઉપયોગ કર્યો? બા 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 શરતનો ઉપયોગ કર્યો. તો બા 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 શરતથી આ બંને ત્રિકોણ એકરૂપ સાબિત થઈ ગયા. જેવા આ બે ત્રિકોણ એકરૂપ સાબિત થઈ જાય તો એના અનુરૂપ અંગો પણ સરખા હોય સીપીસીટીના નિયમ પ્રમાણે, બરાબર છે, જેને ઇંગ્લિશમાં કહેવાય કોરસ્પોન્ડિંગ પાર્ટ ઓફ કોંગ્રુઅન્ટ ટ્રાયંગલ, બરાબર. અને ગુજરાતીમાં જો તમારે લખતા શીખવું હોય, મીન્સ કે લખવું હોય, તો બેટા એવું લખવાનું, એકરૂપ ત્રિકોણના અનુરૂપ અંગો, જે તમને યોગ્ય લાગે.
વધારે પડતા વિદ્યાર્થીઓ સીપીસીટી લખી દેતા હોય છે, મજા પણ આવે છે અને ફટાફટ લખાઈ પણ જાય છે, પણ તમારે ગુજરાતીમાં જોડે જોડે બોલવાનું, એકરૂપ ત્રિકોણના અનુરૂપ અંગો, બરાબર, એ સિદ્ધાંતનો ઉપયોગ કરીને આપણે આ બે ખૂણાને સરખા સાબિત કરી દીધા અને અહીંયા આપણું કામ પણ પૂરું થઈ ગયું અને ભાઈ પ્રમેય પણ પૂરો થઈ ગયો. તો જોયું કેટલા ઈઝી પ્રમેય છે, છેદ પ્રમેય વર્તુળના, પણ સાબિત કરીએ છીએ આપણે ત્રિકોણથી. ઓકે, તો આનાથી તમને અંદાજ આવી ગયો કે કેટલું ઈઝી ચેપ્ટર અને કેટલા ઈઝી પ્રમેય છે, બરાબર. તો ચલો લાઈક કરી દો.